ટ્રમ્પ સાહેબ અમદાવાદ આવી રહ્યા છે ત્યારે સંબંધોના સરવૈયા કાર્યક્રમમાં પુનઃ એકવાર આપનું સ્વાગત કરીએ છીએ. અમારી સાથે ચર્ચામાં જોડાયેલા છે હરિ દેસાઈ, દીપક મનોહર, યજ્ઞેશ દવે અને જાણીતા પત્રકાર દક્ષેષ પાઠક. મહત્વનો સવાલ અહીંયા એ આવીને ઉભો રહે છે દીપકભાઈ કે આપણે કંઈ પણ ઇમ્પોર્ટ કરવું પડે ને તો અમેરિકા તરફ જ આપણે મોઢું વકાસીને ઊભા રહેવું પડે છે, એ પેટ્રોલિયમ હોય કે ગોલ્ડ હોય, અને બધી કિંમત આપણે ડોલરમાં ચૂકવવી પડે છે. ત્યાં ડોલરને છીક આવે ને અહીંયા ભારેખમ સરદી થઈ જાય છે લોકોને. આ પરિસ્થિતિમાં આપણે ટ્રમ્પ સાહેબને આટલી હદે આવકારીએ, પણ ટ્રમ્પ સાહેબ આપણને શું આપશે અને આપણો રૂપિયો કોઈક રીતે મજબૂત થાય એવી કોઈ સ્થિતિ દેખાય છે આપને? બહુ સારી વાત કરી. જો આપણે આપણે ટ્રેડ બેલેન્સની વાત કરીએ ને તો આપણું યુએસ સાથેનું ટ્રેડ બેલેન્સ છે ને પોઝિટિવ મોડમાં છે. વી આર સરપ્લસ, એકચ્યુઅલી વી આર એક્સપોર્ટિંગ મોર ટુ યુએસ કમ્પેર ટુ ઇમ્પોર્ટ ઇઝ લેસ ઇન યુએસ, રાઈટ? એટલે અને આજે ઇન્ટરનેશનલી યુએસ ડોલર એ રેકગ્નાઇઝ કરન્સી છે ને આપણે ક્યારેય પણ અવગણી ના શકીએ, પહેલી વસ્તુ તો, રાઈટ? સો આપણે મહત્વનું એ છે કે આપણે એટલી ફરીથી વાત કરી કે સંબંધો કે સાચવવા. હવે આપણું જો ટ્રેડ બેલેન્સ ઓલરેડી આપણી પાસે સરપ્લસમાં છે યુએસ સામે, તો હજી આને કેવી રીતે વધી શકે એ પણ વિચાર કરવાની જરૂરિયાત છે. તો છેલ્લા બે મહિના જો ઇન્ટરનેશનલ માર્કેટની વાત કરીએ આપણે, તો કોરોના વાયરસને કારણે બેઝિકલી અત્યારે ચાઇના સૌથી મોટા મોટા સફર કરી રહ્યું છે. હવે એવા કેસમાં પણ આજે ઇન્ડિયા પાસે એ સારામાં સારી ઓપોર્ચ્યુનિટી છે કે ઓપોર્ચ્યુનિટી લાભ લઈને સારી રીતે યુએસની માર્કેટ એને પેનેટ્રેટ કરીએ. કારણ કે એ યુએસ જ નહીં માત્ર પણ યુરોપના માર્કેટની અંદર પણ પેનેટ્રેટ કરવાનો આપણી પાસે સારામાં સારો ચાન્સ છે, જો એ પ્રોપરલી પેનેટ્રેટ કરી શકીએ, આપણે એનો બેનિફિટ ઉઠાવી શકીએ. કારણ કે આ જે સિચ્યુએશન છે, કદાચ આપણે જોયું હતું કે રિએક્ટરનો જે પ્રોબ્લેમ થયો હતો જપાનમાં અર્થક્વેકને કારણે, ઓલમોસ્ટ 2-3 વર્ષ સુધી રાઈટ યુરોપ અને અમેરિકાની ઇકોનોમીએ બેઝિકલી એટલું જાપાનમાંથી કોઈ પણ વસ્તુ ઇમ્પોર્ટ થતી હતી, એની પર રિસ્ટ્રિક્શન મૂકેલા હતા, કાં તો વધારે વધારે ધ્યાન રાખીને ઇમ્પોર્ટ કરતું હતું. આજે કોરોના વાયરસની જે ઇફેક્ટ આવી છે ચાઇનાની અંદર, આગળના 6-7 મહિના માટે એવું નથી કહેતો કે કદાચ સોલ્વ થઈ જશે, બટ દે વિલ મોર ટેકિંગ પ્રિકોશન ઓન દેટ પાર્ટ. અને હું આને એક ઓપોર્ચ્યુનિટી તરીકે જોઉં છું એઝ એન ઇન્ડિયન એક્સપોર્ટ માર્કેટ માટે. કારણ કે ઇન્ડિયાને આજે ઓલરેડી યુએસ અને ચાઇનાના ટ્રેડ રિલેશનશીપ ઓલરેડી ડિસ્પ્યુટેડ છે, રાઈટ? જે કદાચ એ સારું દેખાડવા માટે દુનિયાને કહી રહ્યા છે કે અમારું સારું થઈ ગયું ને આ થઈ ગયું, બટ એક્રોસ ધ વર્લ્ડ ધે નો કે આજે અમેરિકા ચાઇનાનું એક ઓલ્ટરનેટિવ જોઈ રહ્યું છે, અને એનું જો કોઈ એક જ ઓલ્ટરનેટિવ ઇન્ડિયા છે. એના સિવાય એની પાસે બીજું એવો કોઈ ભારે ભરકમ જે કહેવાય, જે પોપ્યુલેશન વાઇઝ કહીએ કે ઇકોનોમી વાઇઝ કહીએ, એવો કોઈ સારો એની પાસે ઓલ્ટરનેટિવ નથી. તો એ ઓપોર્ચ્યુનિટી જો વાત કરીએ તો વી હેવ વેરી ગુડ ચાન્સ નેક્સ્ટ 6 મંથ્સ ડાઉન ધ લાઈન, કે 1 યર ડાઉન લાઈન ફિલ્મ પેનેટ્રેટ પ્રોપરલી નોટ ઇન અમેરિકા ઓનલી બટ એન્ટાયર યુરોપ એન્ડ નોર્થ અમેરિકન માર્કેટ, જે સૌથી મોટા મોટું ઓલરેડી પ્રોગ્રેસિવ માર્કેટ ઇન્ડિયા માટેનું રહેલું છે. તો એવા કેસમાં આપણે ડોલરની સરપ્લસ પણ વધશે, ધેર ઇઝ અ બેનિફિટ. કદાચ તમે જોયું કે માસ્કની રિક્વાયરમેન્ટ હતી, ઓલમોસ્ટ 10 ગણા ભાવે અહીં ઇન્ડિયાની માસ્ક એક્સપોર્ટ થયા છે ચાઇનાની અંદર. ઓટોમેટિકલી ડોલર આપણી પાસે આવવાના ચાલુ થયા છે. તો આ જે સ્કેરસિટી આવશે, આ જે સ્કેરસિટીને પહોંચી વળવા માટે ઇન્ડિયા એક જ એવી કન્ટ્રી છે જે સક્ષમ છે. કદાચ તમે થોડું વર્લ્ડ લેવલ એનાલિસિસ કર્યું હોય તો વિયેતનામ થઈ ગયું કે ફિલિપાઈન્સ થઈ ગયું કે આ બધા પણ અત્યારે ઓપોર્ચ્યુનિટી જોઈ રહ્યા છે. ધીરે ધીરે કદાચ ધેર ડેવલપિંગ તાઇવાન ઇવન ટેકિંગ ઓપોર્ચ્યુનિટી કમ્પેર ટુ ચાઇના. સો એવા કેસમાં ઇન્ડિયા માટે તો સૌથી સારામાં સારી ઓપોર્ચ્યુનિટી છે યુએસને માર્કેટને પેનેટ્રેટ કરવા માટેની. જી, એની સાથે સાથે દીપકભાઈ બીજો પણ એક પ્રશ્ન એ છે કે ભારત એ અમેરિકા માટે સૌથી મોટું માર્કેટ છે, અને અમેરિકા ભારત જેટલું ઇમ્પોર્ટ કરે છે ને એટલું કદાચ વિશ્વનો બીજો દેશ નથી ઇમ્પોર્ટ કરતું, અને ભારત એ બહુ મોટું માર્કેટ હોવાને કારણે પણ ટ્રમ્પ સરકાર ભારતને આ મહત્વ આપે એ સ્વાભાવિક છે, અને માટે જ કાશ્મીર ઇશ્યુ બાબતે ટ્રમ્પ સરકાર એ ભારતની પડખે રહી હતી એવું માનું છું. એટલે વિદેશ નીતિનો આ એક બહુ મોટી ચાલમાં મોદી સાહેબનો વિજય થયો હતો, તમે માનો છો એમ? 100% માનું છું. એક સિમ્પલ સાદી ભાષામાં વાત કરીએ તો ચાઇનામાં 3 વસ્તુ બેન છે, મોટા મોટી વાત કે ગૂગલ બેન છે પહેલી વસ્તુ, તો જે અમેરિકા તો આખી દુનિયાને મોટા મોટું ટ્રમ્પ કાર્ડ છે. બીજું વોટ્સએપ બેન છે, ત્યાં ફેસબુક બેન છે. આજે વિચાર કરો, આજે ઓલમોસ્ટ દુનિયાનું 70% પોપ્યુલેશન ઇન્ડિયામાં છે, અને દરેક 6ઠો માણસ ઇન્ડિયન છે. એના સિવાયના જે આપણે એનર્જી ત્યાં રહી છે તો બોનસ છે આપણે માટે, પણ દુનિયાનો 6ઠો માણસ ઇન્ડિયન છે. હવે આને જો માર્કેટ તરીકે અને ઓપોર્ચ્યુનિટી તરીકે આપણે ના લઈએ તો આપણી મૂર્ખામી કહેવાય, હું માનું છું. તો દેટ ઇઝ સૌથી મોટા મોટો વિજય છે આપણે માટે, કે આજે આપણે ઓપોર્ચ્યુનિટી 10-6ઠો માસ ઇન્ડિયન છે આજે. દેટ વી શુડ ટેક ઇટ એઝ અ પ્રાઉડ. હવે આજે 1947 ની વાત રહેતા રહીશું હજી પણ, એના કરતા 2047 માં શું કરી શકીએ છીએ
એના વિશે જો ચર્ચા કરવા ચાલુ કર્યું તો આપણે મારે સૌથી સારામાં સારી આ એક ઓપોર્ચ્યુનિટી આવેલી છે. જી હરિભાઈ, તમને શું લાગે છે, પાકિસ્તાનના પેટમાં તેલ રેડાયું હશે કે નહીં ટ્રમ્પના આગમનથી? નહીં, મને લાગે છે કે પાકિસ્તાનને આપણે બહુ વજૂદ આપવાની એટલા માટે જરૂર નથી કે પાકિસ્તાન આમ પણ ચીન ઉપર અવલંબિત છે. બીજું, લોકો ભલે માનતા હોય કે પાકિસ્તાન અને અમેરિકાના સંબંધો છે ને બહુ જ ખરાબ થઈ ગયા છે, પણ હું એ માનવા તૈયાર નથી. કારણ કે સાઉદી અરેબિયા એમાં મધ્યસ્થી કરી રહ્યું છે. સાઉદી અરેબિયા એને સાચવવાની એ ગરજ અમેરિકાને પણ છે અને ભારતને પણ છે. અને પાકિસ્તાનને છે ને સાઉદી અરેબિયા અત્યારે છે ને જે રીતે સાચવે છે એ પણ એટલી જ હકીકત છે. કારણ કે કાશ્મીરના મુદ્દાની જયારે વાત આવી ત્યારે ઇસ્લામિક દેશોના કોઓપરેશન ઓર્ગેનાઇઝેશનની અંદર એણે છે ને એ વાત પોતે લેવાની વાત કરી. મલેશિયાએ જયારે ડોક્ટર મહાતીરે આખું અલગ તોડી એટલે મુસ્લિમ દેશોને તોડી નાખવાની વાત કરી ત્યારે. એટલે પાકિસ્તાન એસચ આપણે એને બહુ ગણકારવું ન જોઈએ. આપણે ત્યાં છે ને એક વોટ બેંકની રાજનીતિમાં પાકિસ્તાનનો એક આખો માહોલ તૈયાર કરવામાં આવે છે. પણ મારી દ્રષ્ટિએ પાકિસ્તાનની કોઈ એવી વજૂદ આપણે છે ને એના પેટમાં તેલ રેડાય કે શિશુ રેડાય આપણે બહુ ચિંતા કરવાની જરૂર નથી. મને એમ લાગે છે જે અમેરિકાથી આપણે ક્યાં સાવધ રહેવાની જરૂર છે, ઈરાન સાથેના આપણા જૂના સંબંધો રહ્યા છે, બહુ જ પરાપૂર્વથી સંબંધો રહ્યા છે ઈરાન સાથે, ઈરાન સાથેના. અને અમેરિકાને ને ઈરાનને જે ખટરાક છે એની અંદર નાહક નાહક આપણા સંબંધો ખરાબ થઈ રહ્યા છે. આ એક. બીજો, દુનિયાભરની અંદર આતંકવાદને એક્સપોર્ટ કરવાનું કામ અમેરિકા કરે છે. બંને બાજુના તાનાશાહોને પોષવાનું કામ કરે છે, લાદેનોને પેદા કરવાનું કામ કરે છે અને લાદેનોને મારવાનું કામ કરે છે. એટલે અમેરિકા છે ને એનાથી પણ આપણે છે ને બહુ અભિભૂત થઈને જીવવાની જરાય જરૂર નથી. અમેરિકાથી કોશિયસ રહેવું જોઈએ. ઓફકોર્સ સંબંધો બધા જ દેશો સાથે સારા રાખવા જોઈએ. આપણે છે ને આપણા પડોશી દેશો સાથે પણ સંબંધો સુધારવા જોઈએ. અને રશિયા હોય કે અમેરિકા હોય કે ઇસ્લામિક દેશો હોય એની સાથે પણ આપણે સંબંધો સારા રાખવા જોઈએ. એ ઇન્ટરનેશનલ ડિપ્લોમસીની અંદર મને લાગે છે નરેન્દ્રભાઈ એ દિશામાં આગળ વધી રહ્યા છે ને એને આપણે બિરદાવવું જોઈએ. બીજું, વચ્ચે છે ને ભાઈ શ્રી ભાજપના પ્રવક્તા શ્રી ડોક્ટરે જયારે વાત કરી કે બહાર જઈએ ત્યારે છે ને એમ કે આની બહારથી કોઈ આવે તો ટીકા ન કરવી જોઈએ. મને લાગે છે આપણે ત્યાં એક વિદેશ નીતિનો એક અનરિટન લો હતો કે આપણે વિદેશ નીતિની બાબતમાં સત્તા પક્ષ કે વિપક્ષ ક્યારેય છે ને વિખવાદ નહીં કરે. આપણે આર્મીની લશ્કરી બાબતોમાં નહીં કરીએ, વિદેશ બાબતોમાં નહીં કરીએ. માનનીય નરેન્દ્રભાઈએ જ અમેરિકા જઈને ત્યાંના ઇન્ડિયન્સની સામે છે ને અહીંના વિપક્ષની ટીકા કરવાનું શરૂ કર્યું. મને લાગે છે એ યોગ્ય નહોતું. એ વખતે પણ આપણે કહ્યું હતું અને અત્યારે પણ એ બાબત છે ને ભાઈ શ્રી યજ્ઞેશભાઈએ ધ્યાને લેવાની જરૂર છે. જી યજ્ઞેશભાઈ, તમારો પ્રતિઉત્તર. અને ચોક્કસ જો એવું હશે તો ધ્યાને લેવાની જરૂર છે, એ વાત સાચી છે. પણ એ વડાપ્રધાન લેવલથી જ્યારે થાય છે ત્યારે કંઈક ના કંઈક કારણોસર કહેવાતું છે. બીજી વાત એ છે કે મને દક્ષેશભાઈની એક વાત મને પસંદ પડી કે દક્ષેશભાઈ એવું કહ્યું કે ત્યાં ઇલેક્શનના લીધે કે મત માગવા માટે. હું એ કહું છું કે આપણે ટ્રમ્પ જોડે માગવું છું એ તો વસ્તુ બાજુમાં મૂકી દો. જે દેશ આજે ગુજરાતના મુખ્યમંત્રી ભૂતપૂર્વ અને હાલના વડાપ્રધાનને આજે અમેરિકાની અંદર વિઝા નહોતો આપતો, એ દેશની મહાસત્તા ને એ દેશના વડા જો એમના કહેવા પ્રમાણે મત માંગવા પણ આપણા આંગણે આવતા હોય તે આપણા માટે ખરેખર ગર્વ લેવું જોઈએ. એટલે એ બાબતે પણ દક્ષેભાઈને પણ અભિનંદન આપું છું એમને જે વાત કરીએ. સૌથી અગત્યની વસ્તુ એ છે કે જ્યારે આ પ્રસંગ યોજાઈ રહ્યો છે ત્યારે હું એ બાબતથી પણ જાણ સર્વેને જાણ કર્યું કે એમણે જે વાત કરી હતી ટ્રમ્પની એનું એકચ્યુઅલ તમે અર્થ કરજો કે મારું જ્યારે આગમન થશે ત્યારે 70 લાખ લોકો એને જોશે એવી વાત છે. એમણે એવું નથી કીધું કે મને 70 લાખ લોકો આગમન કરશે પણ હા, પણ એવી નથી આવકારશે 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 એટલે ત્યાં ઉભા રહીને આવકારશે એવું નથી. બરોબર છે, એને કોઈ પણ નેગેટિવ અર્થમાં નહીં કરો. નહીં નહીં, આજે સોશિયલ મીડિયાના માધ્યમથી છે. કરોડો ભારતીયો વિશ્વ નિહાળ છે, મેં પહેલા પણ કહ્યું આખું વિશ્વ એટલા માટે નિહાળ છે કે એક વિશ્વની મહાસત્તા છે અને બીજું વિશ્વનું સૌથી મોટું લોકતંત્ર છે અને બંનેના વડા એક સાથે મળી રહ્યા છે. જી જી, તમારી વાત બિલકુલ સાચી છે. વિશ્વના એક મોટા લોકશાહી દેશને મળવા માટે એક વિશ્વની મહાસત્તા આવી રહી છે, આપણા સૌને માટે એક ચોક્કસ ગૌરવનો વિષય છે. પરંતુ બાબત આટલી જ છે કે જ્યારે આવનારા મહેમાનો કંઈ લીધા વિના આવે, ખાલી હાથે પાછા જાય અને પાછા ત્યાં જઈને પાછું કંઈક નવું જ જુદું જ વાજુ વાગતું હોય છે અને આવી ઘટનાઓમાંથી આપણે પસાર થઈ ચૂક્યા છીએ.
ત્યારે ડર લાગે છે. દક્ષેશભાઈ આવું કઈક થવાની સંભાવના લાગે છે ઇમરાનભાઈ ને? એક્ઝેક્ટલી હું આજ વિચારતો હતો કે આપણે ત્યાં જઈએ, ટ્રમ્પ અહીંયા આવે, બહુ મોટી વાત છે, પણ અમેરિકાનું મેથ્સ અને ચેસ બંને બહુ જ પાવરફુલ છે જી. એમના માટે કઈ ચાલ, કયું પ્યાદું ક્યારે અગત્યનું છે, કયા સંજોગોમાં, ધે આર બ્રિલિયન્ટ, ધે આર 100 ટાઈમ્સ બ્રિલિયન્ટ ધેન 20 ટાઈમ્સ વર્લ્ડ ચેમ્પિયન ગેરી કાસ્પારોવ. એટલે એમના માટે આપણે એક ચાલ છીએ. અને અહીંયા આવીને પણ આપણું સારું જ થઈ રહ્યું છે. પાકિસ્તાનને ઇન્ડિરેક્ટ મેસેજ બી જશે કે 370મી કલમ દૂર કર્યા પછી પણ ટ્રમ્પ પાકિસ્તાનની વિરુદ્ધ બોલ્યા નથી, ત્યાં ગયા તો નથી, જાય નહીં, ઉપરથી અહીંયા આવે છે, તો એ તકલીફ થાય. બટ એ પરમેનન્ટ નથી હોતું. એનું સંજોગો બદલાય, પોલિટિકલ ઇક્વેશન્સ એશિયામાં બદલાય, તો એ ત્યાં બી જાય. એ વખતે આપણે કહીએ કે આપણા પેટમાં, એટલે પોસિબિલિટી એમના પર્સનલ હિતોની સૌથી વધારે હોય છે. એઝ ઓફ નાઉ વી કેન ટેક એ લીફ આઉટ ઓફ એ ગ્રેટ જોયસ મોમેન્ટ કે ગુજરાતીઓએ અમેરિકામાં પોતાની આર્થિક ક્ષમતા કાઠું કાઢ્યું છે. હા, એના લીધે હી વોઝ પ્રોમ્પ્ટેડ, એક મિનિટ, હી વોઝ પ્રોમ્પ્ટેડ બાય હિઝ કોન્સિયસ એન્ડ કન્સાયન્સ એન્ડ કમ્પલ્શન ટુ કમ હિયર, ને અહીંયા લાવવા માટે મજબૂર કર્યા છે ગુજરાતીઓએ. ધેટ ઇઝ ધ ગ્રેટ એક મિનિટ. સેકન્ડ થિંગ કે રૂપિયો આપણો ભલે આજે દુનિયાની સૌથી પાંચમી આર્થિક મહાસત્તાનું બિરુદ મળ્યું, મને તો સમજાતું નથી કેવી રીતે મળ્યું, ઓનેસ્ટલી સ્પીકિંગ, કોણે આપ્યું, વોટ એવર, કયા રિસર્ચ, કોણ રિસર્ચર્સ હતા, દેટ ઇઝ અ ડિફરન્ટ થિંગ જી. મેડિક્લેમની પોલિસી ઉપર, મેડિક્લેમના પ્રીમિયમ ઉપર 18% જીએસટીના બ્લડ મની લેવામાં આવતો હોય, અને હું ઓન કેમેરા બોલું છું, ધીસ ઇઝ બ્લડ મની, આઈ એમ ફિયરલેસ, તો એ પૈસા મેડિક્લેમની નું પ્રીમિયમ, એ તો કઈ તમે 5-star માં જમવા ગયા, રહેવા ગયા, તો તમે મેડિક્લેમની ના પ્રીમિયમ ઉપર 18%. તમને ખબર છે કેટલા સિનિયર સિટીઝન્સને જે લિમિટેડ આવક હતી એમાં આ 18% નાખ્યા પછી તમે તપાસ કરો, આ નાખ્યા પછી કેટલા લોકોની પોલિસી બંધ થઈ ગઈ. તો આ પૈસો લીધા પછી 10 ફ્લડલાઇટો કે 10 LED ઓછી નાખીને 100 કરોડની જગ્યાએ 10 કરોડ થયો હોય તો આવકાર્ય છે. ધેટ્સ ઓલ. ઇટ ઇઝ ઓલ અબાઉટ નોઈંગ યોર કન્ટ્રી, યોર એક્સપેન્સીસ, યોર પીપલ, ધેર નીડ એન્ડ યોર પ્રાયોરિટીઝ. નહીતર કેજરીવાલ આ રીતે ના જીતે. જી યજ્ઞેશભાઈ, તમે કંઈક કહેતા હતા? એમની વાત એક સાચી છે, પરંતુ સાથે સાથે બીજું પણ ઉમેરી દઉં કે ફ્લડલાઇટો આ જે બધું નાખવામાં આવે છે, અમદાવાદમાં જ નાખવામાં આવે છે, એ વિમાનમાં ભરીને લઈને જવાના. બીજી પાછી નાખે છે, મૂકી રાખતા નથી, ભાડે લાગેલી વસ્તુ પાછી આપી દે. નહીં સુભાષભાઈ, રોડ બી વાળી ખિસ્સા નથી લઈ જતા, સરકાર રોડ બી વાળી ખિસ્સા નથી લઈ જવાની, અને સ્ટેડિયમ બી ટ્રમ્પ ના ના પણ અમેરિકન લઈ જવાના, ગુજરાતી લઈ જવાના. અહીંયા બસ આંદોલન તો જલ્દી પત્યું. એની સાથે બીજી પણ વાત કરું કે આજે જુઓ, હું પણ ડ્યુઅલ સિટીઝનશીપ ધરાવું છું, પણ એક વાત છે, ત્યાંના બિઝનેસમેનો અહીંના બિઝનેસમેનો વચ્ચે જે પ્રમાણેનું સામ્યતા છે કે જે, હા, બિઝનેસમેનો બંને જગ્યાએ બિઝનેસમેન છે, પરંતુ જે ત્યાંની તકલીફો જે છે એના કરતાં અહીંયા ઓછી છે એવું માનું છું. બીજી વાત એ છે કે આજે એવું નથી કે એકલા ગુજરાતીઓ કે એકલા ભારતીયો અમેરિકામાં છે, વિયેટનામી ને જાપાની પણ છે, એમના પણ વોટ છે. આજે કેલિફોર્નિયામાં જાઓ કે તમે એરિઝોના જાઓ કે તમે નેવાડા જાઓ, તો એટલા જ તમે, જેટલા આપણા ઇન્ડિયન્સ છે એટલા તમે વિયેટનામી પણ છે ને એટલા જાપાનીઝ પણ છે, તો ત્યાં નહીં, ચાઇનીઝ પણ છે, પણ ત્યાં નહીં જવાની જગ્યાએ જયારે ભારત પસંદ કરે છે, એટલે એને એક જ માત્ર તમે એના ઇલેક્શનના હેતુસર ન જુઓ. બંને દેશોના જયારે સંબંધ સુમેળ ભર્યા થતા હોય, અને હું તો એ કહું છું કે આજે 2001 થી શરૂ થયું છે, 2001 પહેલા નહોતું, 2001 થી જ્યારે ઓબામા પ્રથમ વખત આવ્યા ત્યારથી ભારત અને અમેરિકાના સંબંધો સુધારવા માંડ્યા. આજે અમેરિકા ભારતની સાથે છે, ભલે જે લોકો કહેતા હોય, પરંતુ આ જ્યારે સુધરેલા સંબંધો જે ખરા એને નેગેટિવ ન જોવા જોઈએ. બસ એ તમે ડ્યુઅલ સિટીઝનશિપ ધરાવો છો યાર, આ તો જેને ન ધરાવી શકાય, સોનિયા ગાંધી જેવું થયું. બસ ભાઈ એક એડ કરું, યજ્ઞેશભાઈ, પછી રિટર્ન ભરી શકાય છે. તમારા H1B વિઝાની વાત થઈ હતી જી, જી, એમાં હું સંપૂર્ણપણે એગ્રી કરું છું કે H1B વિઝાની માગણી માસ માટે કે સમૂહ માટે એ તદ્દન ગેરવ્યાજબી છે. એટલા માટે કે H1B વિઝા ઇઝ અ સ્પેશિયલાઇઝ કેટેગરી ઓન યોર હાઈએસ્ટ સ્કિલ્સ.
અને જૂન 2019 માં હરિભાઈ સિંગાપુરમાં શાંગ્રીલા ડાયલોગ થયો હતો, 51 રાષ્ટ્રોના પ્રાઇમ મિનિસ્ટર, ડિફેન્સ મિનિસ્ટર, ફોરેન મિનિસ્ટર્સ અને આર્મી ચીફ, જેમાં નરેન્દ્ર મોદીએ કીનોટ એડ્રેસ આપ્યું હતું. હું ત્યાં હતો, 3 દિવસ એમની સાથે હતો. અને ત્યાં મેં અમેરિકાના કોલોરાડોના સેનેટર કોરી ગાર્ડનરનો ઇન્ટરવ્યૂ લીધો. અત્યારે મારી પાસે આંકડા નથી, કારણ કે આ સવાલની ખબર નથી. એમણે ફિગર્સ આપી હતી કે અમેરિકામાં હાઈએસ્ટ H1B વિઝા ધારકો છેલ્લા 15 વર્ષમાં હોય તો ઇન્ડિયામાં. અને સેકન્ડ થિંગ કે અમે કોઈ પણ હાઈલી ક્વોલિફાઈડ કલ્ચર્ડ, આ શબ્દ એમણે વાપર્યો હતો, એના માટે અમારી ના જ નથી. એમને એ તમે નહીં માનો હરિભાઈ, એમને એટલી ખબર હતી કે અહીંયા કેવી રીતે જૂના ખેતરો વેચીને એજન્ટોને 40 લાખ રૂપિયા આપીને કઈ રીતે ઉતરી પડે છે, અને પછી H1B વિઝાની જે છે એની ના છે એ લોકોની ક્વોલિફાઈડ અને એકદમ લાયક માણસ માટે એનો વાંધો જ નથી. એટલે આ એક માસ જરૂરિયાત કે માસ માંગણી હોય જ ના શકે. નહીં નહીં તો સિલિકોન વેલીમાં કે નાસાની અંદર આટલા બધા ઇન્ડિયન્સ ના હોઈ શકે. વાત તમારી બિલકુલ સાચી છે. દીપકભાઈ તમને શું લાગે છે, ભારતના વેપારીઓ અને ખાસ કરીને ઇમ્પોર્ટ એક્સપોર્ટ કરનારા લોકો આ આખા ટ્રમ્પ સાહેબના આગમનને કેવી રીતે જોઈ રહ્યા છે? હું વાત સાથે સહેમત નથી કે એમની આ પોલિટિકલ મીટિંગ નથી, આ પોલિટિકલ એજન્ડા અને પોલિટિકલ વિરુદ્ધ છે ફંડામેન્ટલી, ભલે ડિક્લેર ના કર્યું હોય. પણ અગેન જીતે વાત કરી કે ધેર ઇઝ અગેન આશા કે ભાઈ કદાચ એમને ગરજ તો છે, તો પહેલી વસ્તુ ખ્યાલ આવી ગઈ કે ગરજ તો છે જ ઇન્ડિયાની, ધેટ ધ બિગેસ્ટ ઓપોર્ચ્યુનિટી. તો એવા કેસમાં સારામાં સારી ઓપોર્ચ્યુનિટી ઇન્ડિયા માટે એનો લાભ લેવાની. ભાઈ તમે જેવી રીતે કહો ભાઈ, છેલ્લે એટલી જ એક્સેપ્ટ તો કરવાની જરૂરત છે કે ભાઈ દુનિયા નંબર 1 વ્યક્તિ છે, દુનિયા નંબર 1 ઇકોનોમીના હેડ આવી રહ્યા છે આપણે ત્યાં. સો એવા કેસમાં એને જે રિક્વાયરમેન્ટો છે એને સમજીને એની સાથે નેગોશિયેટ ડીલ કરવા કાંઈ ખોટું નથી. ધીસ ઇઝ ટ્રુ બિઝનેસ સેન્સ. આજે ઇન્ડિયાને જે સહયોગ અત્યારે શેની વાત ચાલી છે, 1-6 મહિનાથી અનએમ્પ્લોયમેન્ટ, બેરોજગારની વાતો, ઓપોર્ચ્યુનિટી વાતો, આપણી આવશે ક્યાંથી? જે એક્સપોર્ટ વધશે તો ક્યાં વધશે? કોણ દુનિયાનું સૌથી મોટા મોટું બાયર છે? ભલે આપણે ઇન્ડિયાને ઓપોર્ચ્યુનિટી લીધે દુનિયા મોટા મોટા બાયરની વાત પણ કરીએ ને તો એ પણ અમેરિકા જ છે. રાઈટ, એવા કેસમાં એ વ્યાપારી મંડળની જો વાત કરી, એમને પણ સારામાં સારી ઓપોર્ચ્યુનિટી છે. ઇવન જે GSP વાત કરી એમાં પણ અત્યારે કદાચ તમે 2 દિવસ પહેલાનો પિયુષ ગોયલજીનો સાંભળ્યો હતો, ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ માટે પણ એક્ટિવિટી થઈ રહી છે કે બહુ બધી એવી કોમોડિટી છે જે US રિક્વાયરમેન્ટ છે ઇન્ડિયાથી, જ્યારે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટમાં આવે તો આપણે 3% થઈને 7% જો આપણે ઇમ્પોર્ટ તો બેનિફિટ આપી શકીએ છીએ. હવે આ બધી ઓપોર્ચ્યુનિટી ઓવર ટેક્સટાઇલ માર્કેટ થઈ ગયું કે બીજા જે શ્રમજીવી માર્કેટો છે જ્યાં સૌથી વધારે એમ્પ્લોયમેન્ટ જનરેટ થઈ શકે છે, જો એમને એક માર્કેટ ઓપોર્ચ્યુનિટી તરીકે લેવામાં આવે એટલે હ્યુજ ઓપોર્ચ્યુનિટી. વી નીડ ટુ કેપ્ચર ધીસ નાઉ. કારણ કે તમે કદાચ જોયું હોય બાંગ્લાદેશે ધીરે ધીરે કરતા કરતા ટેક્સટાઇલનું મોટું મોટું માર્કેટ કેપ્ચર કરી દીધેલું છે. હવે એવા કેસમાં બાંગ્લાદેશ જો આપણાથી આગળ વધી શકતું હોય તો આપણે કેમ નહીં? આ જ વિચાર આપણે કરવાની જરૂર છે. જી હરિભાઈ તમે કઈ કહેતા? મને મને એમ છે, એટલે આપણે છે ને બહુ મોટી ઇકોનોમી છે ને બહુ પ્રોસ્પરસ કન્ટ્રી છે ને એવું કઈ માનવાની જરૂર નથી. IMF માં એનો શેર નથી આપી શકતો આ દેશ. આ દિવાળીઓ દેશ છે અને ત્યાં આગળના લોકોને છે ને દેવાળું કરીને તમે જીવો અને એશ કરો એ સલાહ આપનારો દેશ છે. એટલે આપણે છે ને એની અમુક મર્યાદાઓ સમજવી જોઈએ. આપણે છે ને આપણી રીતે કઈ રીતે આગળ વધવું, એની સાથે સંબંધો કેટલા જાળવવા એની આપણે ચિંતા કરવી જોઈએ. જી બહુ સાચી વાત છે કે ટ્રમ્પ સાહેબ ભારત આવી રહ્યા છે તો ચોક્કસ ભારતને ફાયદો તો થશે જ. કઈ બાબતમાં ફાયદો થશે? વ્યાપાર વણતથી માંડીને ઇમ્પોર્ટ એક્સપોર્ટથી માંડીને આપણા સંરક્ષણની બાબતોમાં શું ફાયદો થશે, આ બધી બાબતો મહત્વની છે. પણ આપણે એ પણ યાદ રાખવું જોઈએ કે સામે અમેરિકામાં ઇલેક્શન આવી રહ્યું છે, એટલે ટ્રમ્પ કોઈ બહુ મોટા આશ્વાસનો આપણને આપી શકે એ સ્થિતિમાં ટ્રમ્પ સાહેબ પોતે પણ નથી. ને એમણે આવતા પહેલા જ આની જાહેરાત પણ કરી છે કે હું અમેરિકામાં ઇલેક્શન હોવાને કારણે હું આ બાબતે કંઈ બહુ વધુ ઝાઝુ કરી શકીશ કે કેમ, એ પણ એક બહુ મોટો પ્રશ્ન છે. પણ એક વાત ચોક્કસ છે કે ભારતના વડાપ્રધાન અમેરિકાના વડાપ્રધાનને આવનારી ચૂંટણીમાં મદદ કરી રહ્યા છે એ ચોખ્ખું દેખાઈ રહ્યું છે. અને ગુજરાતીઓના અમેરિકામાં જે વોટ છે એ વોટ હાંસલ કરવા માટે ટ્રમ્પ સાહેબે ગુજરાત પસંદ કર્યું છે. પણ એની સાથે બીજી પણ મહત્વની વાત છે કે ટ્રમ્પ સાહેબ ગુજરાત આવી રહ્યા છે કારણ કે આ મહાત્મા ગાંધીનું ગુજરાત છે. મહાત્મા ગાંધીએ અમદાવાદમાં ગાંધી આશ્રમ ખાતે, એટલે કે સત્યાગ્રહ આશ્રમ ખાતે જીવનનો એક બહુ મોટો તબક્કો પસાર કર્યો છે અને એ પ્રાર્થના સભામાં હાજરી આપવા માટે, એ મહાત્મા ગાંધીનું હૃદયકુંજ જોવા માટે, એ મહાત્મા ગાંધીને પુષ્પગુચ્છ ચડાવવા માટે ટ્રમ્પ સાહેબ અમદાવાદ આવી રહ્યા છે, એ વાત સાચી છે.
સ્થાનિક સત્તાધીશોએ આ વસ્તુ પણ બરાબર યાદ રાખવી જોઈએ કે જે ઝૂંપડપટ્ટીઓ આગળ એમણે દિવાલ કરી એના બદલે એ ઝૂંપડપટ્ટીના છાપરા સરસ નવા કરી આપી શકાયા હોત, ફૂલછોડથી સરસ રીતે એને શણગારી શક્યા હોત અને ત્યાંના સ્થાનિક લોકોને સુંદર મજાના કપડાં પહેરાવીને ભેટ આપીને બહાર ટ્રમ્પ સાહેબના સ્વાગત માટે ઊભા પણ રાખી શક્યા હોત. આ રીતે ઝૂંપડપટ્ટીઓને ઝાંકી દેવાથી આપણું કંઈ સારું દેખાતું નથી, સમાજમાં સરકાર ટીકાને પાત્ર બની છે. આ મુદ્દો પણ બહુ જ મહત્વનો છે. વી વેલકમ પ્રેસિડેન્ટ ટ્રમ્પ ઇન ઇન્ડિયા અને અમદાવાદના મહેમાન બને છે એ વાતના આવકાર સાથે જ જીએસટીવીના અમારી આ ચર્ચામાં આપ સૌ જોડાયેલા રહ્યા એ બદલ આપનો પણ આભાર. અને અમારી સાથે ચર્ચામાં જોડાયા શ્રી હરિ દેસાઈ, દીપક મનોહર, યજ્ઞેશ દવે અને દક્ષેશ પાઠક, આપ સૌનો આભાર. જોતા રહો જીએસટીવી.